વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ફરી એકવાર વિવાદમાં. સકલાણા ગામમાં મનરેગામાં કામ કરતી મહિલાએ આક્ષેપ કર્યો છે. જિગ્નેશ મેવાણીના પીએ અને તેમના માણસો હેરાન કરતા હોવાનો આક્ષેપ મહિલા દ્વારા કરવામાં આવ્યો છે. જિગ્નેશ મેવાણીના પીએ સતીશ વણસોલા અને શૈલેષ સોલંકી માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફરિયાદી મહિલા અરુણા પરમાર અગાઉ વડગામમાં કોંગ્રેસના એસસી મોરચાના પ્રમુખ હતા. કોંગ્રેસ છોડી દેતા જિગ્નેશ મેવાણીના ઈશારે હેરાન કરતા હોવાનો મહિલાએ દાવો કર્યો છે. મહિલાએ વડગામ પોલીસ મથક અને જિલ્લા એસપીને લેખિતમાં અરજી કરી છે. અરજી કરીને કાર્યવાહી કરવા મહિલા દ્વારા માંગ કરવામાં આવી છે. મેવાણી સાહેબ એમના લોકો દ્વારા હેરાન કરવામાં કઈ પણ કચાશ છોડી નથી. વારંવાર મારી સાઈડ પર લોકોને મોકલવા, લોકોનો પ્રશ્ન કરવા, મને કરવા, ગામમાં મોકલવા, જ્યાં મળે ત્યાં ગમે ત્યારે ગમે તે રીતે ટોર્ચર કરવા, તમને નહીં ચલાવીએ, તમને નહીં ચલાવવા દઈએ કામ, આ રીતે ઘણા બધા ટોર્ચરો કરી દીધા એમને. હવે હું કોઈ પણ જાતનું ટોર્ચર સહન કરી શકું તેમ નથી, કેમ કે અત્યારે મારા ઘરવાળા હયાત નથી મારી સાથે. મહિલા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે વારંવાર એના અધ્યક્ષ સ્થાને અને અનેક જગ્યાએ આવી રીતના આવીને જિગ્નેશ મેવાણીના પીએના માણસો, પીએ હોય, એ લોકો એને હેરાન કરી રહ્યા છે, સવાલો કરી રહ્યા છે. આપણી સાથે જિગ્નેશ મેવાણી આપણી સાથે સંવાદદાતા સચિન શેખલિયા ફોન લાઈન પર જોડાયા છે. સચિન, જિગ્નેશ મેવાણીના પીએ પર આક્ષેપ કરવામાં આવ્યો છે, જિગ્નેશ મેવાણી નથી વિવાદમાં આવ્યા છે, એમનું સીધું નામ છે કે એમના જે કોંગ્રેસ છોડ્યું એ મહિલાએ, ત્યારબાદ જિગ્નેશ મેવાણીના કહેવાથી પીએને બધા હેરાન કરે છે, શું છે સમગ્ર મામલો? કશી ચોક્કસ વાત કરવા તો વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે મહિલાએ ગંભીર આક્ષેપ કર્યા છે. વડગામના સકલાસણા ગામમાં મનરેગાનું નેટનું કામ કરતી હતી તે મહિલાએ જિગ્નેશ મેવાણીના માણસો તેની જે નરેગાની સાઈડ ઉપર આવીને હેરાન કરતા હોય તેવા ગંભીર આક્ષેપ કર્યા છે. જોકે વડગામના ધારાસભ્ય જે કોંગ્રેસના જે જિગ્નેશ મેવાણી તેમના પી હતા જે સતીશ વણસોલા અને તેમના સાથી મિત્ર મિત્રો હતા તે મંદરાગાની જો સાઈડ ચાલતી હતી તે અવારનવાર આ મહિલા લાંચિત રીતે હેરાન કરતા હોય તેવા આક્ષેપ કર્યા હતા. જોકે આ મહિલા જે અરુણાબેન પરમાર હતી અગાઉ આ કોંગ્રેસમાં જે વડગામ એસસી હતા તેની મહિલા પ્રમુખ પણ રહી ચૂકી હતી. જોકે કોંગ્રેસ પક્ષ છોડી દેતા વિધાનસભાના ચૂંટણી બાદ આ જિગ્નેશ મેવાણીને રહેવા દીધી તેમના માણસો દ્વારા આ મહિલાની હેરાન કરતી કેવા હોય તેવા મહિલાએ ગંભીર આક્ષેપ કર્યા છે. જોકે હાલ તો મહિલાએ વડગામ પોલીસ મથક અને જિલ્લા એસપી અક્ષર મકવાણાને લેખિત અરજી કરી છે અને આ બંને લોકો સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી છે. કશિશ આભાર સચિન સમગ્ર વિગતો બદલ.